ગુજરાત લોકસભાની બેઠકના પરિણામોની અસર સીધી કેન્દ્રીય મંડળમાં જોવા મળશે આગામી સરકાર રચવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રી મંડળમાં કોને સ્થાન મળશે તેની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે આ વખતે કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના પ્રતિનિધિત્વ પર કાપ આવશે તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે બીજી બાજુ જુલાઈ મહિનામાં પ્રદેશ અધ્યક્ષની વરણી કરી દેવામાં આવશે જેમાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામોની અસર જોવા મળશે લોકસભા બે હજાર ચોવીસના ચૂંટણી પરિણામોમાં ભાજપને બસો ચાલીસ અને એનડીએને બસો ત્રાણું બેઠકો મળી છે જ્યારે બીજી બાજુ કોંગ્રેસના નવ્વાણું બેઠકો સાથે તેમના ગઠબંધન ઇન્ડિયાને બસ્સો ચોત્રીસ બેઠકો પ્રાપ્ત થઈ છે આ ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસને બહુમતી મળી નથી પણ એનડીએને બહુમતી મળી છે જેમાં જેડીયુ અને ટીડીપી સામેલ છે ચૂંટણી પરિણામ બાદની સ્થિતિ એવી છે કે હવે ભાજપ ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ તથા જેડીયુના નીતિશ કુમારના ટેકાથી એનડીએની સરકાર રચાય તેવી સ્થિતિ આકાર પામી રહી છે એનડીએની સરકાર રચાશે તો તમામ સાથી પક્ષોના સાંસદોનો પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવો પડશે અને એમાં ગુજરાતના સાંસદોને મળવાપાત્ર મંત્રીઓની સંખ્યામાં ઘટાડો થવાની સંભાવના છે હાલના તબક્કે જો અને તોના આધારે એવી ચર્ચા થઈ રહી છે જો ગુજરાતના કોટામાંથી મંત્રીઓ લેવાનું થાય તો એસ જયશંકર અમિત શાહ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા પરસોત્તમ રૂપાલા કે મનસુખ માંડવિયા અને સીઆર પાટીલનો સમાવેશ થાય એવી શક્યતા છે ગત મંત્રીમંડળના સભ્યો પૈકી દેવુસિંહ ચૌહાણનું પત્તું કપાય એમ મનાય છે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા અને ગુજરાતના અધ્યક્ષ સીઆર પાટીલને સ્થાન મળી શકે છે એનડીએ ની સરકારમાં આ પરિસ્થિતિમાં ગુજરાતના બે થી ત્રણ મંત્રીઓ ઓછા થાય તેવી પણ શક્યતા છે એવી જ રીતે ગુજરાતમાં જે પરિણામ આવ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત હોમ સ્ટેટ ગુજરાતમાં એક બેઠક ઓછી થવાની સાથોસાથ સંખ્યાબંધ બેઠકો પર ભાજપની લીડમાં ઘટાડો થયો છે આ ઉપરાંત દરેક લોકસભાની બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠકો પૈકીની ઘણી બેઠકોમાં ભાજપની લીડમાં પણ ધરખમ ઘટાડો થયો છે જે ગુજરાતની ભાજપ સરકાર અને પ્રદેશ ભાજપ સંગઠન બંનેમાં મોટા ફેરફારના સંકેત આપી રહ્યા છે ભાજપે બે હજાર ચૌદમાં એકલા હાથે બસો બ્યાસી બેઠક મેળવતા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બે હજાર ઓગણીસમાં પણ ભાજપને એકલા હાથે ત્રણસો ત્રણ બેઠકો મળી ત્યારે મોદી મંત્રીમંડળમાં ગુજરાતના સાત મંત્રીને સામેલ કરાયા હતા જેમાં ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ ડોક્ટર એસ જયશંકર અમિત શાહ પરષોત્તમ રૂપાલા ડોક્ટર મનસુખ માંડવિયા દેવુસિંહ ચૌહાણ દર્શનાબેન જરદોશ અને ડોક્ટર મહેન્દ્ર મુજપુરાનો સમાવેશ કરાયો હતો ગુજરાતમાં આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપને એક બેઠક ગુમાવવાની સાથે સાથે તેના પ્રદેશ ભાજપની પણ બંધ મુઠ્ઠી ખુલી જવા પામી છે કેમ કે તમામ બેઠકો જીતવાના અને દરેક પર પાંચ લાખની લીડ સાથે વિજય મેળવવાના દાવા ઉપરાંત શિસ્તબદ્ધ પેચ પ્રમુખો અને માઇક્રો પ્લાનિંગ માઇક્રો બૂથ મેનેજમેન્ટ છતાં સંખ્યાબંધ બેઠકો પર મતદાતાની ટકાવારીમાં ઉડીને આંખે આવે તે રીતનો ઘટાડો ભાજપને ભારે પડી ગયો છે ભાજપ ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણીના આવેલા પરિણામોની ગુજરાતના રાજકારણ પર દુરોગામી અસર જોવા મળી રહી છે આ પરિણામોની અસર આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર ન થાય તે માટે અત્યારથી જ સંગઠનોને સાબદા કરવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક ઝડપથી કરવામાં આવશે આની સાથે સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે કોણ કોણ ગુજરાતના મંત્રીમંડળમાં હોઈ શકે છે જેમાં એક શક્યતા સ્પષ્ટ થઈ ચૂકી છે કે દેવસી ચૌહાણની બાદ બાકી થઈ શકે છે તેમની સાથે ડોક્ટર મહેન્દ્ર મુજપુરા કે જેઓ અને દર્શનાબેન જરદોશ કે જેઓ આ વખતે ચૂંટણી નથી લડ્યા તો તેઓના સ્થાને કોઈ પણ અન્ય નેતા ગુજરાતમાંથી ન હોઈ શકે પરંતુ શક્યતાઓ તેવી પણ છે કે પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવીયાનો સમાવેશ જે પહેલા કરવામાં આવ્યો હતો તેવી રીતે યથાવત રહે અને એક ઉમેરો સી આર પાટીલનો થઈ શકે છે કે જેઓ પણ ખૂબ જ મોટા માર્જિનથી ગુજરાતથી જીતીને આવ્યા છે અને પ્રદુષ પ્રમુખ તરીકેની જેડી છે તો કઈ રીતે આખું આ મંત્રીમંડળ ગોઠવવું તે પણ એક સવાલોના ઘેરામાં આવી ગયું છે શું જેપી પી નડ્ડા ને સ્થાન મળી શકે છે મંત્રીમંડળમાં કે કેમ તે પણ એક સવાલ છે કે પછી ફરી એક વખત એક એવું મંત્રીમંડળ આવશે કે જેમાં ગુજરાત તરફથી વધુ નેતાઓ મંત્રીમંડળમાં હોય જેમના પર પહેલેથી જ નરેન્દ્ર મોદીનો ભરોસો રહ્યો છે પ્રધાનમંત્રી બન્યા બાદ બે હજાર ચૌદ અને ઓગણીસમાં જે રીતે મંત્રીમંડળમાં છૂટા હાથે પોતાના મંત્રીઓ પસંદગીનું કાર્યક્રમ થયો હતો તેવી રીતે ગુજરાતમાં ફરી એક વખત મોકો મળી શકે છે પરંતુ ઘણા જો અને તોની વચ્ચે રવિવારના જ્યારે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી શપથ લેવાના છે એ દરમિયાન આ તમામ બાબતો પરથી પડદા ઉચકાઈ જશે પરંતુ એ વાત સ્પષ્ટ છે કે આ વખતે ગુજરાતમાંથી કોના કોને મંત્રી બનાવવા અથવા તો ગુજરાતમાંથી મંત્રીઓ ઓછા જાય તો પણ નવાય નહીં